સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનની વચ્ચે શાહી સવારી આવી ચૂકી છે. શુક્રવારે મધરાત્રિના સમયે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્રણ કલાકમાં સુરત શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકાતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. તેમજ જિલ્લામાં પણ કામરેજ, ઓલપાડ, ઉમરપાડા અને 84 તાલુકામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આગામી 13 જૂન સુધી સુરત સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે. હવામાન ખાતાની આગાહી દરમિયાન શુક્રવારે મધરાત્રિથી લઈ શનિવારે સવારના 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનની વચ્ચે દેમાર વરસાદ પડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદ પડવાને કારણે હાઈ રાઇઝ બિલ્ડિંગોના પાર્કિંગોમાં પણ 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. રાત્રિના સમયથી જ રહીશો ઊંઘમાંથી જાગી ઉઠ્યા હતા. શરૂઆતમાં જ ધોધમાર વરસાદ પડતા જ ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. સર્વત્ર ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. રાત્રિના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી બારડોલીમાં 3 મિલીમીટર, 84માં 76 મિલીમીટર, કામરેજમાં 82 મિલીમીટર, મહુવામાં 8 મિલીમીટર, માંડવીમાં 11 મિલીમીટર, માંગરોળમાં 72 મિલીમીટર, ઓલપાડમાં 80 મિલીમીટર, પલસાણામાં 70 મિલીમીટર, ઉમરપાડામાં 104 મિલીમીટર અને સુરત શહેરમાં 130 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે રાંદેર, અડાજણ, મોડાભાગર, નાનપુરા, કાદરસાની નાળ, વરાછા, કતારગામ, વેડ રોડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાને કારણે સુરત શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકો સવારના સમયે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. મોટા ભાગે સવારના સમયે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી હતી. કેમેરામેન મુન્ના મલબારી સાથે કૃષ્ણા રાજપૂત, આઝાદ ન્યૂઝ, સુરત.